ડિસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધી માર્ગ અકસ્માતના સૌથી વધુ બનાવોમાં બાઇક સવારો ભોગ બન્યા છે. વારંવાર સર્જાતા નાના મોટા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે આવો જ વધુ એક અકસ્માત ડિસા તાલુકાના જુનાડીસા ગામ પાસે સર્જાયો હતો. ડિસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ પાસે માણેકપુરા ગામનો યુવક બાઇક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે અચાનક સામેથી મારુતિ કાર આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ઉપર સવાર વિક્રમજી ઠાકોર રોડ ઉપર ભટકાયા હતા, જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિક્રમજી ઠાકોરને તાત્કાલિક સારવાર અર્થે ડિસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા વિક્રમજી ઠાકોરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા ડિસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ડિસા તાલુકાના જુનાડીસા ગામ પાસે છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.